बोलो श्री महावीर स्वामी भगवान की जय। हमें आपने अभिषेक नो विधान सर्व करवा जय रहा छे। दरेक जन रंगमंडप में आवी अने बेसी जाओ ये नंदा विनती। कोई जाति अंदर अंदर बातचीत करशो नहीं, जितनी शांति जाळवशो एटलो अभिषेक में आनंद आवशे। दर्शन देव देवस्य दर्शन पापनाशनम् दर्शन स्वर्ग सोपानम् दर्शन मोक्ष साधनम् श्रीमती वीरनाथाय सनाथाय कुतश्रिया महानंद सरोराज मरालाय हरते नमः। सुधा सुदर वाक्योत्स्ना निर्मली कृत मृगलक्ष्मातम शांत्यै शांतिनाथ जिनोस्तु वह। सकलार्हत प्रतिष्ठान मदिष्ठानम शिवश्रिय भूर्भव स्वस्त्र ईशान मार्हन्त्यं प्रणिदद्महे। नामाकृति द्रव्य भावै उन्नत श्री जगज्जन क्षेत्रिकाले च सर्वस्मिन् नर्हत समुपास्महे। राग द्वेष पर विजय वर्याचो अमने विजय कर जो भव सागर में तरी गया छो अमने भव पार कर जो। केवल ज्ञान लयो छे आपे अमने ज्ञानी कर जो सर्व कर्म थी मुक्त बन्या छो अम बंधन ने हर जो। प्रभु अम बंधन ने हर जो। शिवमस्तु सर्व जगता परहित निरता भवन्तु भूतगणा दोषां प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोका सर्वे सन्तु सुखिना सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग् भवे। હવે અહીંયાથી આત્મરક્ષાની વિધિ કરવાની છે તો બધા મને જોઈ શકો એવી રીતે રંગમંડપમાં બધા આવી જાઓ। તમે મને જોઈ શકો એવી રીતે બધા રંગમંડપમાં આવી જાઓ। પાછળ પંક્તિમાં જે પણ પુણ્યશાળી હોય એ થોડોક સમય માટે આગળ આવી જજો। પંક્તિમાં જે પણ પુણ્યશાળી હોય એ આગળના ભાગમાં આવી જાઓ। આપણે આત્મરક્ષાની વિધિ અત્યારે કરાવવા જઈ રહ્યો છું તો બધાએ આત્મરક્ષાની વિધિ કરવાની છે। મારી તરફ બધા ધ્યાન આપી અને જે રીતે આત્મરક્ષાની વિધિ કરાવું એ પ્રમાણે બધાએ કરવાની છે। મને તમે ન જોઈ શકો તો અહીંયા મલયભાઈ ઊભા છે મારી બાજુમાં, મલયભાઈ જે રીતે વિધિ કરે એ પ્રમાણે બધાએ વિધિ કરવા નમ્ર વિનંતી છે। આગળવાળા બેસી જાઓ તો પાછળવાળાને દેખાઈ શકે અને બધા વિધિમાં સારી રીતે જોડાઈ શકે।
नमो हत सिद्धाचार्य उपाध्याय सर्व साधुभ्य ओम परमेष्ठि नमस्कार सारं नव पदात्मकं आत्म रक्षाकरं वज्र पञ्चरामं स्मराम्यहं ॐ नमो अरिहन्ताणां शिरस्तं शिरसि પરમાત્માના મસ્તકની શિખા ઉપર અભિષેક શરૂ કરવાનો
ઘણા બધા પુણ્યશાળી રાહ જોતા હોય કે 27 ટંકા પૂરા થાય પછી અભિષેક કરીએ. હકીકતમાં પરમાત્માના અભિષેક વખતે થાળી ટંકાના નાદ ચાલતા હોવા જોઈએ. એટલે 27 ટંકા પૂરા કરીએ પછી અભિષેક કરીએ એ યોગ્ય નથી. એટલે જેવો થાળી ટંકો વાગવાની શરૂઆત થાય તરત જ પ્રભુજીના મસ્તકે શિખા ઉપર અભિષેક શરૂ કરવાનો અને પ્રતિમાજી ઉપર બધે પાણી બરાબર રીતે પહોંચી જાય એ રીતે મસ્તક ઉપર અભિષેક શરૂ કરી આજુબાજુ આખા પ્રતિમાજી ઉપર અભિષેક કરી લેવાનો. કોઈ કારણસર તમારી આજુબાજુ જે પ્રભુજી હોય ત્યાં કોઈ લાભાર્થી ન આવ્યા હોય તો તમારે એ પરમાત્માને પણ અભિષેક કરી લેવાનો. એક પણ પ્રભુજી અભિષેક વગર બાકી ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એ જ રીતે પંચધાતુના પ્રભુજી પણ અહીંયા ટેબલ ઉપર બિરાજમાન કર્યા છે. એમાં સિદ્ધચક્ર ભગવાન અષ્ટમંગળ વગેરે જે કંઈ પણ હોય એ બધી જ જગ્યાએ અભિષેક કરવાનો છે. દેવદેવીને પણ મસ્તકેથી અભિષેક શરૂ કરવાનો, ગુરુમૂર્તિમાં પણ મસ્તકેથી અભિષેક શરૂ કરવાનો છે. અને તમને જેટલું કળશમાં પાણી આપ્યું હોય એ પાણીનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે. કળશમાં પાણી બાકી રાખવાનું નથી. દરેક વખતે નવું નવું અભિષેક જળ વોલ્યન્ટર્સ ભાઈઓ તમને પહોંચાડશે. તમારી જગ્યા ઉપર જ પાણી આવશે, કળશ લઈને ક્યાંય દોડાદોડી કરશો નહીં. જે લોકો નામની તકતી લઈને બેઠા છે એમને પણ કળશ આપવામાં આવે છે, એમને પણ પાણી આપવામાં આવે છે. તમારે નેમ પ્લેટ ઉપર આખી નેમ પ્લેટ ભીની થાય એટલો જ અભિષેક કરવાનો છે. બહુ વધારે પડતું પાણી માંગશો નહીં. અમે વોલ્યન્ટર્સ ભાઈને સૂચના આપી છે કે પાટલા ઉપર જ્યાં થાળીમાં નેમ પ્લેટ લઈને બેઠા છે ત્યાં ખૂબ જ થોડું થોડું પાણી આપજો. બે કારણ છે, નેમ પ્લેટમાં બહુ વધારે અભિષેકની જરૂર નથી અને બીજું તમારા થાળીમાં નાચું નથી. જો બહુ વધારે પાણી દેશો તો ઘડી ઘડી પાણી છલકાશે અને ઘડી ઘડી ઘણી બધી વ્યવસ્થાઓ કરવી પડશે. એટલે 18 અભિષેક સુધી તમારી થાળી ભરાઈ ન જાય એનો ઉપયોગ રાખીને માત્ર થોડું થોડું પાણી લેવાનું છે. અભિષેકનું કાર્ય બધી જગ્યાએ થઈ ગયા બાદ સાંભળજો, વોલ્યુમ સ્વયં જરા શાંતિથી, અભિષેકનું કાર્ય બરાબર પરિપૂર્ણ થઈ જાય પછી આ સૂચના ખાસ સાંભળજો, પછી ગભારામાં રહેલા 5 પ્રતિમાજી, સ્નાત્રના પ્રભુજી અને અહીંયા ટેબલ ઉપર જે પરમાત્મા બિરાજમાન છે એ પરમાત્માને જમણા અંગૂઠે અંગલોચન કરવાનું, જમણા અંગૂઠે કેસર પૂજા કરવાની, એટલું કાર્ય કરવાનું છે. પુષ્પ પૂજામાં એકાદું ફૂલ હોય તો ચડાવવાનું, નહીંતર સૌથી છેલ્લે જ્યારે અષ્ટપ્રકારી પૂજા કરશું ત્યારે પુષ્પ ચડાવીશું. બાકીના દરેક પ્રભુજી દેવદેવી ગુરુમૂર્તિ પાસે અંગલોચન કેસર પૂજા પુષ્પ પૂજા આદિ કોઈ કાર્ય કરવાનું નથી. એ જ રીતે નેમ પ્લેટ ઉપર પણ કોઈ જગ્યાએ અંગલોચન કેસર પૂજા પુષ્પ પૂજા કરવાની નથી, માત્ર અભિષેક જ કરવાના છે. એટલે તમે વોલ્યન્ટર્સ ભાઈને હેરાન નહીં કરતા કે મને અંગલોચન નથી આપ્યું, કેસર નથી આપ્યું, એવું કરશો નહીં. જે સૂચના અપાણી છે એ પ્રમાણે બધી સામગ્રી તમારી પાસે બરાબર રીતે પહોંચી જશે. પરમાત્માને જ્યારે પણ અંગલોચન કરો માત્ર જમણા અંગૂઠે અંગલોચન કરવાનું છે. ધ્યાન રાખજો, આખા પ્રતિમાજીને સાફ કરવાના નથી. અંગલોચન જમણા અંગૂઠે, કેસર પૂજા પણ જમણા અંગૂઠે જ કરવાની છે. એટલું કાર્ય થઈ જાય એટલે વોલ્યન્ટર્સ ભાઈઓ બીજા અભિષેકનું પાણી તમારી પાસે પહોંચાડશે, તમારા સ્થાન ઉપર જ ઊભા રહેવાનું. અને ફરી પાછો બીજો અભિષેકનો શ્લોક બોલાય ત્યારે પરમાત્માના મસ્તકેથી અભિષેક કરવાનો છે. આ રીતે 18 અભિષેકનું કાર્ય કરવાનું છે. સંઘે જે વ્યવસ્થા કરી છે એ પ્રમાણે 600 અભિષેકના સ્લેબમાં બધા આદેશ આપેલા છે. જ્યારે 6 અભિષેક થશે ત્યારે વાડાફરતી આપણે બદલાવાની જે પણ વ્યવસ્થા હશે એ પ્રમાણે બદલાઈ જઈશું. પણ ખૂબ જ શાંતિ જાળવી અભિષેક કરશો, કારણ કે આજે ડેસ્ટિનેશન ઘણા બધા છે અને કંટ્રોલિંગ પાવર એક જ જગ્યાએ છે. ગઈકાલે હતું સિદ્ધચક્ર યંત્ર એક જ હતું, એક જ જગ્યાએ બધી પૂજા કરાવવાની હતી. આજે આખા ચિનાલયમાં બધી જ જગ્યાએ જ્યાં જ્યાં પૂજનીય તત્વો છે ત્યાં બધા તમે પૂજા કરતા હશો અને મારે બોલવાનું એક જ જગ્યાએથી છે. એટલે જેટલી શાંતિ જાળવી અને સહાયતા કરશો એટલો વધારે અભિષેકમાં લાભ મળશે. અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, આપણે ભગવાનને નવડાવવાની ક્રિયા નથી કરતા, અભિષેકની ક્રિયા કરીએ છીએ. પરમાત્માને અભિષેકની કોઈ જરૂર નથી. અભિષેકની જરૂર તો હકીકતમાં આપણા આત્માને છે. પરમાત્મા તો નિર્મળતાને પ્રાપ્ત કરી ચૂક્યા છે, એ તો મોક્ષે પહોંચી ગયા છે.
હવે એમના આત્મા ઉપર ક્યાંય કર્મના મેલ લાગવાના નથી. આપણો આત્મા કર્મથી દૂષિત થયેલો છે, કર્મના કચરા આત્મા ઉપર ચોંટેલા છે, એને દૂર કરવા માટે આપણે પ્રભુજી ઉપર અભિષેક કરીએ છીએ. એટલે ખૂબ બહુમાનપૂર્વક, ખૂબ શ્રદ્ધાથી, ખૂબ ભાવથી અભિષેકની ધારા પરમાત્મા ઉપર પડે અને હૃદય કમળ આટલું ભીંજાઈ જાય કે હે દાદા, આવો સુંદર લાભ આજે મને અભિષેકનો મળ્યો છે, બસ આપના અભિષેક કરતા કરતા મારો આત્મા પાવન થઈ જાય, મારા આત્માની જે કંઈ પણ કર્મના કચરા મેલ વગેરે ચોંટેલા છે બધા દૂર થઈ જાય અને મારો પામર આત્મા પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરી લે, એટલા માટે હું આપનો અભિષેક કરું છું. આ ભાવથી, આ શ્રદ્ધાથી, આ વિશ્વાસથી આપણે પરમાત્માને અભિષેક કરવાનો છે. અને વોલિયન્ટર્સ ભાઈઓ જ્યારે પણ તમારી પાસેથી પસાર થાય એમને યોગ્ય જગ્યા વગેરે કરી આપજો. બહુ જ તમે વિક્રમજીમાં ઊભા હોય, એ લોકો પાણી ન પહોંચાડી શકે અને પછી ગુમાગુમ થાય, અમને પાણી નથી મળ્યું, સામગ્રી નથી મળી, એવું ન થાય. એટલે ખૂબ શાંતિથી, ખૂબ ભાવથી પરમાત્માના અભિષેકનો લાભ લેજો. જો તમારો સહકાર હશે તો ખૂબ જ સરસ રીતે સમય મર્યાદાની અંદર આપણે બધું જ કાર્ય સારી રીતે કરી શકીશું. તો હવે દરેક પુણ્યાત્મન પોતપોતાના પ્રભુજી પાસે, જ્યાં જ્યાં દેવદેવી પાસે તમે લાભ લીધો હોય ત્યાં પહોંચી જાઓ. ઘણા બધા જગ્યાએ હજી કોઈ લાભાર્થી આવ્યા નથી. જો આવી ગયા હોય તો બેસી જાઓ, અને ન આવ્યા હોય તો આજુબાજુ વાળાને અભિષેક કરી લેજો. હા, જે જગ્યાએ લાભાર્થી ન આવ્યા હોય ત્યાં કોઈ પણ બીજા પૂજાના કપડામાં હોય અભિષેક કરવા આવી ગયા હોય તો બેસી જાઓ.
ભાઈ વોલ્યુમેટર્સ કોણ છે પાછળ ટેબલ ઉપર એક જગ્યાએ પાણી બાકી છે પાછળ ટેબલ ઉપર પંક્તિમાં પાછળ બધે પાણી પહોંચી ગયું છે ચાલો પ્રથમ અભિષેક માટેનો શ્લોક અહીંયાથી બોલવામાં આવે છે દરેક પુણ્યશાળી હાથમાં કળસ લઈ લો નમો હરસિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય જે ડેસ્ટિનેશન ઉપર કોઈ આવ્યું ન હોય ત્યાં આજુબાજુ તમે જ અભિષેક કરી લેજો એમાં પરમાત્મા બાકી હોય તો પ્રભુજી પણ પર કરી લેજો અને નેમ પ્લેટમાં કોઈ ન આવ્યું હોય તો નેમ પ્લેટમાં પણ તમે અભિષેક કરી લેજો નેમ પ્લેટ એક ખૂણો થાળીની અંદર રાખજો અને એક ખૂણો ઉપર રાખજો જેથી કરીને અભિષેક કરો તો પાણી અંદર પડે નહીતર બહાર બધું પાણી છલકાશે હા એટલે એક બાજુથી નેમ પ્લેટ બહાર રાખજો અને બીજી બાજુથી અંદર રાખજો નમો હર સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય પવિત્રતીર્થનીરેણ ગંધપુષ્પાદિસંયુતૈ પતજ્જલં બિંબોપરિ હિરણ્યં મંત્રપોતનં સુવર્ણદ્રવ્યસંપૂર્ણં ચૂર્ણં કુર્યાત્ સુનિર્મલં તત પ્રક્ષાલનં વાર્ધિ પુષ્પચંદનસંયુતૈ ઓમ રામ રીમ રૂમ રૈમ રૌમ રમ પરમાર્થતે પરમેશ્વરાય ગંધ પુષ્પાક્ષર ધૂપ સંમિશ્ર સ્વર્ણ સંયુત જલેન સ્નાપયામિ તે સ્વાહા પ્રભુજી ઉપર બધે અભિષેક જળાવી જાય તે આજુબાજુ હાથ ફેરવી નાખતા પ્રતિમાજી બરાબર ભીના થાય તે અભિષેક કરી લેજો સિદ્ધ ચક્ર ભગવાન અષ્ટમંગળ વગેરે બધાને અભિષેક કરી લેજો ત્યાં સુધી ભક્તિ ગીત લેવામાં આવે છે વોલ્યુમેટર્સ ભાઈઓ બીજા અભિષેકનું પાણી પહોંચાડો Thank you.
બીજા અભિષેક ના પાણી માટે વોલેન્ટિયર્સ ભાઈઓ હજી કેમ આજે બહાર નથી આવ્યા? અંદર કોઈ તકલીફ છે? હું આવું? ના, મારી જરૂર હોય તો હું આવી જાઉં. ચલો, બની એટલી સ્ફૂર્તિ રાખી અને બીજા અભિષેક નું પાણી પહોંચાડો, ત્યાં સુધી ભક્તિ ગીત લેવામાં આવે છે.
નમો હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય યન્નામ સ્મરણાદપિ શ્રુતિવશાદપ્યક્ષરોચ્ચારતો યત્ પૂર્ણ પ્રતિમા પ્રણામ કરણાત્ સંદર્શનાત્ સ્પર્શનાત્ ભવ્યાનામ ભવપંકઃ નિરસકૃત સ્યાત્ તસ્ય કિં સત્પય સ્નાત્રેણાપિ તથા સ્વભક્તિ વશતો રત્નોત્સવે તત્ પુનઃ નાના રત્નોક સંયુતમ સુગંધ પુષ્પાભિવાસિતમ નીરમ પતતાદ વિચિત્ર ચૂર્ણમ મંત્રાઢ્યં સ્થાપના બિંબે ઓમ રામ રીમ રોમ રૈ ગ્રોમ રમ પરમારતે પરમેશ્વરાય ગંધ પુષ્પાદિ સંમિશ્ર મુક્ત સ્વર્ણ રૌપ્ય પ્રમાણ તામ્ર રૂપ પંચરત્ન ચૂર્ણ સંયુત જલેન સ્નાપયામિ તે સ્વાહા. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની અને સંજ્વલન
આરીતે આત્મા ઉપર 16 કસાયોનું સામ્રાજ્ય જે જામેલું છે એના કારણે જ આપણો સંસાર પરિભ્રમણ ચાલુ છે તો આ 16 પ્રકારના કસાયોનો નાશ થતો હોવાથી આ ત્રીજા અભિષેકના દ્રવ્યને કસાય ચૂર્ણ નામ આપવામાં આવ્યું કે આ અભિષેકના પ્રભાવે આપણી અંદર રહેલા કસાયોનો નાશ થાય આપણો સંસાર પરિનિત થાય અને જલ્દીમાં જલ્દી આત્મા પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરે એવો પ્રભાવશાળી ત્રીજો અભિષેક અત્યારે આપણે પરમાત્મા ઉપર કરી રહ્યા છીએ નમોર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્યઃ ક્લક્ષાસ્વર્થો દુંબર શિરીષવલ્કાદિકલ્પસંમિશ્રમ બિંબે કષાય નીરમ પતદાદધિવાસિતં જૈને પીપલી પીપલશ્ચૈવ શિરીષોંબરતસ્તથા વટાદિ છલ્લી યુગ્મારવે સ્નાપયામિ જિનેશ્વરમ ઓમ રામ રેમ રોમ રેમ રોમ રામ પરમાર્થે પરમેશ્વરાય ગંધપુષ્પાદિ સંમિશ્ર પીપલ્યાદિ મહાછલ્લી કષાય ચૂર્ણ સંયુત જલેન સ્નાપયામિ તિ સ્વાહા અંતે
અનંત દર્શનમાં એ બીજ પરિણમે એટલે કે આત્માનું પરમાત્મા સ્વરૂપ પ્રગટ થાય એ માટે અમે આપને મંગલ મૃતિકાનો અભિષેક કરીએ છીએ. આપ અમારા અભિષેકનો સ્વીકાર કરી અમને અનંત દર્શન પ્રાપ્ત થાય એવી આપ કૃપા કરો. એ ભાવ સાથે આપણે પરમાત્માને ચોથો અભિષેક કરીશું, મંગલ મૃતિકાનો અભિષેક. નમો હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય परोपकारकारी च प्रवरः परमोज्ज्वल भावना भव्य संयुक्तो मृत्युर्णेन च स्नापये पर्वत सरोन दिसंगमादि मृद्भिश्च मंत्रपूताभि उद्वर्त्य जैन बिंबं स्नापयाम्यति वासना समये. ॐ राम रीं रौं रैं रौं रौं परमार्थे परमेश्वराय नन्द पुष्पादि सम्मिश्र नदी नगर तीर्थादि प्रचूर्ण संयुत जलेन स्नापयामिति स्वाहा. સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય કળશ હાથમાં લઈ લેજો.
सहदेवी शतमूली शंख पुष्पी सतावरी कुमारी लक्ष्मणा चैव स्नापयामि जिनेश्वरम् सहदेव्यादि सदौषधि वर्गेणोद्वर्तितस्य बिम्बस्य सम्मिश्रं बिम्बोपरि पतज्जलं हरतु दुरितानि ॐ ह्रां ह्रीं नुं नै नुं परमार्थे परमेश्वराय दण्डपुष्पादि सम्मिश्र सहदेव्यादि सदौषधि चूर्ण संयुत जलेन स्नापयामिति स्वाहा। Oh,
પરમાત્મા તત્વનું આહવાન કરવાનું છે
એટલે ખાસ દરેકને નમ્ર વિનંતી કે તમારો આઠમો અભિષેક થઈ જાય એની પૂજા થઈ જાય એટલે બધા રંગમંડપ આવીને બેસી જજો પાછળ પંક્તિમાંથી પણ બધા આગળ આવી જજો એ દરમિયાન આપણે જે કંઈક ચડાવવા વગેરે લેવાના છે એ ચડાવવા લેવામાં આવશે અને ત્યાં સુધી પરમાત્માને વિવિધ મુદ્રાઓ દેખાડી પરમાત્મા તરફનું આહવાન કરવામાં આવશે તો સૌ આઠમા અભિષેક પછી રંગમંડપમાં બેસી જશો એવી નમ્ર વિનંતી બધા શાંતિથી સરસ રીતે લાભ લો ધન્યવાદ આઠમો અભિષેક નમો હર સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય પ્રિયંગુવત્સકં કેલી રસાલાદિત રુદ્ભવૈ પલ્લવૈ પત્ર ભલ્લાતૈ રેલ ચિત્ત જસત્ફલૈ વિષ્ણુ ક્રાંતા હિ પ્રવાલ લવંગાદિ ધીરષ્ટભિ મૂલાષ્ટકૈસ્તથા દ્રવ્યૈ સદૌષધિ વિમિશ્રિતૈ સુગંધદ્રવ્ય સંદોહ મોદમત્તાલી સંકુલૈ વિદદેહં મહાસ્નાત્રં શુભસંતતિસૂચકં મેદાદ્યૌષધિ ભેદો પરોષ્ટકવર્ગસુમંત્રપરિપૂત જિનબિંબો પરિનિપત સિદ્ધિં વિદધાતુ ભવ્યજને ઓમ હ્રાં હ્રીં હ્રું હ્રૈં નૌ નઃ પરમાર્હતે પરમેશ્વરાય ગંધપુષ્પાદિ સમ્મિશ્ર પ્રિયંપાદિ સર્વૌષધિ ચૂર્ણ સંયુત જલેન સ્નાપયામિતિ સ્વાહા સ્થાપિત થાય
એના દ્વારા પરમાત્માનું બિંબ જળ ભળે ઉઠે અને આપણે જે કંઈ ભક્તિ કરીએ છીએ એના દ્વારા અધિષ્ઠાયક દેવતાઓ આપણા ઉપર પ્રસન્ન થઈ આશીર્વાદ વરસાવે એવો સુંદર આહવાન વગેરે ક્રિયા અત્યારે આપણે પરમાત્માની કરી રહ્યા છીએ. નમો રહત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય ઓ પાસે જઈ અને એના દર્શન કરાવશે. બહુ ઊંચો લાભ છે.
મને એની ભાવ જગાડતા આવડતી નથી, પણ અત્યાર સુધીમાં આપણે કેટલાય વર્ષોથી કરી રહ્યા છે, તો એ ચંદ્ર દર્શન બધાને થોડો ઘણો આછો ખ્યાલ છે. $201 ચંદ્ર દર્શન, $201 $201 ચંદ્ર દર્શન, $201 $201 $201 ચંદ્ર દર્શન, $201 $301 ચંદ્ર દર્શન, $301 ચંદ્ર દર્શન, $301 $401 ચંદ્ર દર્શન, $401 ચંદ્ર દર્શન, $401 સોને કી તિજોરી મે કંકર નહીં ભરના, સોને કી તિજોરી મે કંકર નહીં ભરના, મેરા નિશ્ચય મેરા નિશ્ચય મેરા નિશ્ચય હે અબ સે કભી બાત નહીં કરના. 15મા અભિષેક પછી આ દર્શન ની વિધિ થશે. ચંદ્ર દર્શન $401 $401 ચંદ્ર દર્શન $401 $501 $601 $601 ચંદ્ર દર્શન $601 $601 ચંદ્ર દર્શન $601 સૂરજ ને ચાંદ લાના દીવા પ્રગટાયા, ટમ ટમ તાર લાને માર્ગે બિછાવ્યા, ઓગો અગીર હો તો જો વાત લડી દર્શન કરવા લે તલ સે. 601 માં $601 યસ પરમાત્માના 15 અભિષેક નું વિધાન થયા બાદ પરમાત્માને ચંદ્ર અને સૂર્યના દર્શન કરાવવાના છે, એનો અત્યારે ચડાવો બોલાવવામાં આવી રહ્યો છે. કલ્પસૂત્રની અંદર એક વાત મૂકવામાં આવી છે, પર્યુષણ દરમિયાન કલ્પસૂત્રના વ્યાખ્યાનો વાંચવામાં આવે છે, એમાં 14 પૂર્વધર ભદ્રભાઉ સ્વામી મહારાજાએ વાત મૂકી છે કે પરમાત્માનો જ્યારે જન્મ થાય ત્યારે 3જા દિવસની મધ્યરાત્રિએ પરમાત્માને અગાસીમાં લઈ જઈ અને ચંદ્ર દર્શન કરાવવામાં આવે, અને બીજા દિવસે વહેલી સવારે જ્યારે સૂર્ય ઉગે ત્યારે પરમાત્માને સૂર્યના દર્શન કરાવવામાં આવે. આ બંને જ ક્રિયાઓ ખૂબ જ મંગલકારી છે. ઘણી વખત એમ થાય કે પરમાત્માને ચંદ્ર દર્શન કરાવવાની શું જરૂર, પણ હમણાં જ મહેન્દ્રભાઈએ ખુલાસો કર્યો કે ચંદ્ર કરતાં પરમાત્માનું તેજ, પરમાત્માની શીતળતા એટલી બધી વધારે છે કે પરમાત્માની દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે તો ચંદ્રની શીતળતા વધી જાય, પરમાત્માની દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે તો સૂર્યની તેજસ્વીતા વધી જાય, અને સૂર્યની તેજસ્વીતા ચંદ્રની શીતળતા વધે એના દ્વારા ધરતી ઉપર ચારે બાજુ આનંદ અને પ્રમોદનું વાતાવરણ બની જાય, ચારે બાજુ ધન ધાન્યથી આ પૃથ્વી લહેરાઈ ઉઠે એવું દિવ્ય અને પવિત્ર વાતાવરણ બને, એટલા માટે પરમાત્માને ચંદ્રના અને સૂર્યના દર્શન કરાવવાના છે. લોકસ્થ સૂત્રમાં આપણે બોલીએ છીએ, ચંદેસુ નિમલૈરા અને આઈચેસુ અહિયમ પયાસૈરા. હે ભગવંત, આપ ચંદ્ર કરતાં વધારે શીતળ છો, બસ અમારી અંદર એવી શીતળતા પ્રગટે એટલા માટે અમે આપને ચંદ્રના દર્શન કરાવીએ છીએ. આપના જેવી શીતળતા અમારી અંદર પ્રગટાવો એવા ભાવ સાથે પરમાત્માને ચંદ્ર દર્શન કરાવવાના છે, એનો ચડાવો બોલાય છે. $601 $601 ચંદ્ર દર્શન, $601 $601 ચંદ્ર દર્શન, $601 $601 $801 યોગેશભાઈ નથી ને તો પૂછાવાના સલામી આપી દે. $901 એક ટકા ઓર દો કર્મ કો તોડ દો. $901 $901 $1,001 પરમાત્માને ચંદ્ર અને સૂર્યના દર્શન કરાવવાના છે, એમાં પૂજાના કપડાની આવશ્યકતા નથી, શુદ્ધ વસ્ત્રમાં પણ આ દર્શન કરાવી શકાશે,
અને પ્રભુજીની માતા બની અને પ્રભુજીને આ ચંદ્રના અને સૂર્યના દર્શન કરાવવાના છે એટલે મુખ્ય લાભ અખંડ સૌભાગ્યવતી બેનનો છે એની સાથે પરિવારજનો જેટલા પણ હશે બધા જોડાઈ શકશે પણ મુખ્ય લાભ અખંડ સૌભાગ્યવતી બેનનો છે પ્રભુજીની માતા બનવાનો અમૂલ્ય લાભ $1,008
$1,000 બોલો ભાઈ બહેનો આપો $1,000 $1,000 મારી સામે આંખ મિલાવો $1,000 બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય રાજેન્દ્રભાઈ કઈ છાય બેસા લાભ લીધો છે આપણે 18-18 અભિષેક પતી ગયા પછી અંદરના ગભારાના ભગવાનને અષ્ટ પ્રકારની પૂજા મહાવીર સ્વામીની અષ્ટ પ્રકારની પૂજા આપણે સમય કદાચ મર્યાદા છે કે જરા ઝડપથી બોલજો મહાવીર સ્વામી મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા $101 મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા $101 $501 મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા $501 નહીં મળે નહીં મળે નહીં મળે દેવ આવા જગતમાં નહીં મળે રે જે અહીં મળે અહીં મળે અહીં મળે તમને સંભળાય છે $501 બાર સંભળાય છે બધાને $501 $601 મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા $601 $601 $601 $601 મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા $601 $601 $601 ભાઈ બહેનો રજા આપું મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા $601 $601 $601 $601 બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય શરદભાઈ વિનિતા ખાબરા અનુમોદના અનુમોદના આદિનાથ ઋષભદેવ ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા ઋષભદેવ ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા $101 $101 ઋષભદેવ ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા $101 $101 ઋષભદેવ ભગવાન અષ્ટ પ્રકારની પૂજા $101 $101 $301 ભગવાન અષ્ટ પ્રકારની પૂજા $401 ગભારાના ઋષભદેવ ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા $401 $401 $401 બોલો શ્રી આદિનાથ ભગવાન કી કરુણાબેન વિજયભાઈ શાહ ગભારાના પાર્શ્વનાથ ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા $101 $201 $501 ગભારાના પાર્શ્વનાથ ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા $501 $501 ગભારાના પાર્શ્વનાથ ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા $501 $501 ભાઈઓ બહેનો બધા આપો $501 ગભારાના પાર્શ્વનાથ ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા $501 $501 $501 $501 $501 $501 $501 બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય
दर्शन ऐसा अनुमोदना 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 बारंबार यू नो किन्हर बने आपको दर्शन बने शांतिनाथ भगवान ने अष्टप्रकारी पूजा गबारा ने शांतिनाथ भगवान ने अष्टप्रकारी पूजा शांतिनाथ भगवान ने अष्टप्रकारी पूजा 101 डॉलर 101 डॉलर 201 डॉलर 301 डॉलर गबारा ने शांतिनाथ भगवान ने अष्टप्रकारी पूजा 301 डॉलर 301 डॉलर 301 डॉलर ध्यान करो एक पल में हो जिन जी तू मेरा मन में મને અડધી વાત કરી તો મેં ના પાડી દીધી 401 ડોલર અડધે નહીં જવાનું 401 ડોલર 401 ડોલર આ બાજુ કોણ હતું આંખ મિલાવો આ બાજુ આવાજ નહીં સામે સામે આ બાજુ આવાજ છે શાંતિના ભગવાન બોલો એક 501 ડોલર હસ્તિનાપુરના શાંતિના કાગળ લખ્યો તમારે ના કાગળ વાંચીને વેલા ઉદયભાઈ ગભારાના મહાવીર સ્વામી ભગવાન ગભારાના મહાવીર સ્વામી ભગવાન અષ્ટપ્રકારી પૂજા 101 ડોલર 201 ડોલર ગભારાના મહાવીર સ્વામી ભગવાન અષ્ટપ્રકારી પૂજા 201 ડોલર 201 ડોલર અષ્ટપ્રકારી પૂજા 301 ડોલર ગભારાના મહાવીર સ્વામી ભગવાન અષ્ટપ્રકારી પૂજા 301 ડોલર 301 ડોલર 301 ડોલર ગભારાના મહાવીર સ્વામી ભગવાન છોટી છોટી અખિયા છોટે છોટે બાર છોટી છોટી અખિયા છોટે છોટે બાર છોટો સુમેરો કૃષ્ણનો લાલ છોટો સુમેરો કૃષ્ણનો લાલ ગભારાના મહાવીર સ્વામી ભગવાન ની અષ્ટપ્રકારી પૂજા 301 ડોલર 301 ડોલર 301 ડોલર 301 ડોલર 301 ડોલર 301 ડોલર ભાઈ બનો રજા આપું ગભારાના મહાવીર સ્વામી ભગવાન ની અષ્ટપ્રકારી પૂજા 301 ડોલર 301 ડોલર 301 ડોલર બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય ડોક્ટર નીતિનભાઈ કિના બેન શો અનુમોદના 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 આપણે આરતી મંગળજો શાંતિ કરતી બોલી પછી બોલાવીશું વચ્ચે એક બે ત્રણ અભિષેકનું બાકી છે જ્યારે કિનર વાત કરશો આપણે ગભારાના ત્રીજા શ્લોકનું બાકી છે મહાવીર સ્વામી ત્રીજા શ્લોક આ બાજુ મહાવીર સ્વામી ના ત્રીજા શ્લોક ને રાજુભાઈ બોલો બીજો હા પણ એમને બધાય લેવા હોય ચાલો હવે બીજું શું કહે આપણે શાંતિનાથ ભગવાન દિગંબર વાળા ત્રીજો શ્લોક ત્રીજો શ્લોક એક શ્લોક બાકી છે શાંતિનાથ ભગવાન બોલો ડોક્ટર કિશોરભાઈ કિરીટભાઈ ચાલો બોલો શાંતિનાથ ભગવાન ત્રીજો શ્લોક 18 પીસે ડોક્ટર હિતેશભાઈ શેઠ બોલો બીજો સૂર્યચંદ્ર દર્શન થાય ત્યારે એક નવી વાત મલયભાઈ આપણને વાત કરવાના છે એની રાહ જુઓ બાકી
ચલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી. હવે સાંભળો, અત્યારે બધા નીચે બેઠા છો, કોઈએ પગને હાથ લગાડ્યો હશે, કોઈએ જમીન ઉપર હાથ લગાડ્યો હશે, એટલે જરા હાથ ધોઈ અને પરમાત્માના અભિષેક માટે પાછા ગોઠવાઈ જાઓ. હા, નવમા અભિષેક માટે પરમાત્મા પાસે પધારો, પણ સે જમણો હાથ તમે ધોઈ લો, કારણ કે આપણો હાથ પગને લાગ્યો હોય, આપણો હાથ જમીન ઉપર લાગ્યો હોય, એટલે શુદ્ધિ કરી અને પછી પરમાત્મા પાસે પહોંચી જાઓ. હા, અહીંયા રંગમંડળની બહારના ભાગમાં હાથ ધોવા માટે મૂકેલું છે, એટલે જેને પણ અનુકૂળતા હોય ત્યાં જઈ અને હાથ ધોઈ અને પ્રભુજી પાસે પધારો. બહેનો ભાઈઓ થોડી શાંતિ. વર્ષના સૌથી મોટા 3 દિવસ 50% કમ્પ્લીટ થઈ રહ્યા છે. શાંતિ જાળવો.
સુગંધ દ્રવ્ય સંયુક્ત જળના સ્નાપયામિ તે સ્વ
कारण दुख वारण छे जे
જે ભક્તિ કરી તે પ્રજી લાગે જાગે નિત નિત પ્રીતિ અંતર આ પૈસા દાતો કરમ તબુ ની પ્રીતિ ગુણગાન પ્રભુ ના સુર તાલ મમ અદ્ભુત અનુભવ છાયો જેટલા સુંદર ભાવો સાથે વિશુદ્ધ મંત્રોચ્ચાર સાથે આ બાળકો અભિષેક પરમાત્મા ઉપર કરવામાં આવે તો અધિષ્ઠાયક દેવી દેવતાઓ ખેંચાઈ આવે અને પરમાત્માના બિંબની અંદર વાસ કરે એવો સુંદર આ બારમો અભિષેક અત્યારે આપણે કરી રહ્યા છે. નમો હરસિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય ગંધાંગ સ્નાનિકયા સંવૃષ્ટં તદુદકસ્ય ધારાભિઃ સ્નપયામિ જૈન બિંબં કર્મોઘોચ્ચિતયે શિવદં કુંકુમાદ્યૈશ્ચ કર્પૂરૈર્મૃગમદેન સંયુતૈઃ અગરોચંદનમિશ્રૈઃ સ્નાપયામિ જિનેશ્વરમ્. ઓમ હ્રાં મ્રીં હ્રું મ્રીં હ્રું હ્ર પરમાર્હતે પરમેશ્વરાય ગંધ પુષ્પાદિ સંમિશ્ર યક્ષ કર્દમાદિ ગંધ ચૂર્ણ સંયુત જલેન સ્નાપયામિ તિ સ્વાહા. ચલો બાર અભિષેક થઈ ગયા છે, હવે છ થી બાર ના સ્લોટ વાળા બાર આવી જાઓ અને 13 થી 18 ના લાભાર્થી પરિવાર હવે અંદર પધારશે. કિન્નરભાઈ નામ બોલે છે, પરિવારજનો હવે અંદર પધારવા વિનંતી. કિન્નરભાઈ આવી જાઓ તો માઇકમાં નામ બોલી લેવું મોટે. રાજુભાઈ અને શાંતિનાથ ભગવાન માં હિતેશભાઈ અને કાજલબેન સેજ. જેમના નામ બોલાયા છે એ પરિવારજનો પરમાત્મા પાસે પહોંચી જાય અને અભિષેક માટે ગોઠવાઈ જવા વિનંતી. પરમાત્માને હવે આપણે 13મો અભિષેક કરવા જઈ રહ્યા છીએ. લાભાર્થી પરિવારો પરમાત્મા પાસે પહોંચી જાઓ. દુર્ગતિનો માર્ગ તો સહુ કોઈ દેખાડે, સદગતિનો માર્ગ તો તું જ દેખાડે. દુર્ગતિનો માર્ગ તો સહુ કોઈ દેખાડે, સદગતિનો માર્ગ તો દેખાડે. સાચો પથ દર્શક કોણ સંસારમાં, પ્રભુ તારા વિના સાચો સંગાથી કોણ સંસારમાં.
परमा प्रभु तारा विना जीवन रथ सारथी कौन संसार मा प्रभु तारा विना साचो संगति परमात्मा ने तेरवो अभिषेक वास चूर्ण अभिषेक अत्यारे आपणे करवा जई रह्या छे સુગંધીદાર વાસક છે તો ચૂર્ણ સંમિશ્રિત કરી અને પરમાત્માને અભિષેક કરવામાં આવે છે તમામ પ્રકારના શુભ મનોરથો પરિપૂર્ણ થાય એવો આ 13મો વાસ ચૂર્ણનો અભિષેક અત્યારે આપણે કરી રહ્યા છે બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય આપણે ત્રીજા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ 13મો અભિષેક 13, 14 અને 15માં પછી સૂર્યદર્શન ચંદ્ર દર્શન થશે અને 18 અભિષેક પછી આપણે અષ્ટપ્રકારી પૂજા થશે લગભગ બધે આવી ગયા છે આદિશ્વર ભગવાનનો આ છેલ્લો શ્લોક બાકી છે કોઈની પણ ઈચ્છા હોય તો આદિશ્વર ભગવાનનો આ 7, 13 થી 18 સુધીના અભિષેકનો લાભ લેવો પડતો આદિશ્વર ભગવાન 13 થી 18 આદિશ્વર ભગવાન 13 થી 18 ભગવાન અભિષેક 301 બહુડી માંડા નામ લખો દિલીપબેન ચારુબેન બોલો બીજું કઈ અહીંયા હોય કયો બધો એટલો બધો ભાવ છે ને કિનલ કે તું કે એટલે આમ સોના ચાંદી રૂપા હીરાનું તો આપણે નક્કી કરી લીધું છે હીરા આપણે જે મહાવીર સ્વામી ભગવાનનો જે હાર બનાવવાનો છે ને એ સોના રૂપા હીરા જડિત બનાવવાનો છે એની તો વાત જ અલગ છે તું જોજે આવતી સાલ એનિવર્સરી વાત કરી ચાલો ધન્યવાદ ગુરુ મહાવીર સ્વામી ભગવાન કી જય હવે પરમાત્માને આપણે 13મો અભિષેક શરૂ કરી રહ્યા છે કળસ હાથમાં લઈ લેજો પુણ્યશાળી નમો રહત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય રુદ્યૈરાહલાદ કરૈ સ્પૃહણીયૈર્મંત્ર સંસ્કૃતૈર્જૈનં સ્નપયામિ સુગતિ હેતોર્વાસૈરધિવાસિતં બિંબં શિશિર કર કરાવૈશ્ચંદનૈશ્ચંદ્રમિશ્રૈર્બહુલ પરિમલોકૈ પ્રીણિતં પ્રાણગંધૈ વિનમદમરમૌલી પ્રોત્થરત્નાંશુજાલૈર્જિનપતિવરશૃંગૈ સ્નાપયેત્ ભાવભક્ત્યા ઓમ રામ રીમ ગુમ રૈ ગુમ રૈ પરમાર્હતે પરમેશ્વરાય ગંધ પુષ્પાદિ સમિશ્ર સુગંધ વાસ ચૂર્ણ સંયુત જલેન સ્નાપયામિ તે સ્વાહા સમજાવો મૌન રાખી શું મને સમજાવો
કર્યો છે એ પરિવાર આગળ વધારશે દરેક પરમાત્માને ચંદ્ર અને સૂર્યના દર્શન કરાવશે અને ત્યારબાદ આપણે 16-17 અને 18 અભિષેકમાં આગળ વધીશું તો આ 15મો અભિષેક અત્યારે થઈ જાય તમારી એની પૂજા થઈ જાય પછી બધા રંગમંડપમાં આવીને બેસી જવા વિનંતી નમો હર સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુભ્ય
કાશ્મીરજ સુવિલિક્તં બિંબં તન્નીર ધારયા ભીનવં સન્મંત્રયુક્તયા સૂચિ જૈનં સ્નપયામિ સિદ્ધ્યર્થં વાચઃ સ્ફાર વિચાર સારમ પરૈસ્યા દ્વાદશોદ્ધામૃત સ્યંદીન્યઃ પરમાર્હત કથમપિ પ્રાપ્યં ન સિદ્ધાત્મન મુક્તિ શ્રી રસિકસ્ય યસ્ય સુરસ સ્નાત્રેણ કીં તસ્ય ચ શ્રીપાદદ્વય ભક્તિ ભાવિત દિયા કુર્મ પ્રભોસ્તત્પુનઃ ઓમ રામ પ્રીમ રૂમ રૈન રૂમ રૂમ પરમાર્થે પરમેશ્વરાય નંદ પુષ્પાદિ સમિશ્ર કશ્મીરજ શર્કરા સંયુક્ત જલેન સ્નાપયામિ તે સ્વાહા. દર્શન કરાવી ભક્તિના બધા પ્રભુજીને દર્શન કરાવી ચંદ્ર અહીંયા લઈને આવવાનો છે.